વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચલો રેડી છો ભણવા માટે? ધોરણ એક સામાન્ય જ્ઞાન પાઠ 11 જંગલી પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે પાઠ 10 પંખીઓ વિશે શીખ્યા, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો પાઠ 10 સુધીનું સામાન્ય જ્ઞાનની નોટમાં લેસન કમ્પ્લીટ હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ન હોય તો કરી નાખજો, બરાબર? સરસ. ચલો હવે આપણે પાઠ 11 માં જંગલી પ્રાણીઓ. એટલે તમને ખબર, એમ એવું થાય કે જંગલી, જંગલ તો કોઈ જોયું ના હોય, તો પ્રશ્ન થાય કે જંગલી પ્રાણીઓ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જંગલ કે જ્યાં માણસની વસ્તી ન હોય, જ્યાં માત્ર ઝાડ હોય અને વધારે ગીચ ઝાડ હોય, જંગલ એટલે મીન્સ વન, એને વન પણ કહેવાય, ત્યાં માણસો રહેતા ન હોય, ત્યાં આવા હિંસક એટલે કે માણસને ખાઈ જાય તેવા પ્રાણીઓ જ્યાં રહે છે તેને જંગલી પ્રાણીઓ કહે છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણીઓ કહેવાય. અહીંયા કેટલાક જંગલી પ્રાણીઓના ચિત્ર અને નામ આપેલા છે. દરેક પ્રાણીઓને ઓળખી તેનો નંબર તેના નામની આગળના બોક્સમાં લખો. સરસ. ચલો નંબર એક, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સિંહનું. શેનું છે? સિંહનું. દેખાય છે ને? તો આપણે અહીંયા સિંહ લખેલું હોય એ શોધવાનું છે અને નંબર એક લખવાનો છે. સરસ. કારણ કે અહીંયા નંબર એક આપ્યો છે તો સિંહની સામે આપણે નંબર એક લખીશું. ચલો નંબર બે, શેનું ચિત્ર છે? વાઘ. સરસ. બિલાડી જેવા લાગે છે ને, પરંતુ આ સિંહ વાઘ એ બંને ખૂબ જ હિંસક પ્રાણી છે. માણસને, માણસ કે બીજા પાલતુ પ્રાણીઓને જોવે તો એ ફાડી મારી નાખે છે એમને, અને એને એમનું માંસ આ પ્રાણીઓ ખાય છે. આ બંને પ્રાણીઓ ખૂબ હિંસક છે. એમાં સિંહને તો જંગલનો રાજા કહેવામાં આવે છે, અને આ છે વાઘ. વાઘ પણ ખૂબ જ હિંસક છે, તે પણ પ્રાણીઓને ખાય છે. અને વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આગળ વાઘ શબ્દ શોધીશું અને એના ખાનામાં એનો નંબર બે લખીશું. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, નંબર ત્રણ. સરસ. ઓળખી ગયા? હા, હાથી ભાઈ તો જાડા ગાઈએ છે ને આપણે. તો સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી. અને હાથી આપણે ગણપતિ દાદાનું મોઢું પણ કેવું છે? હા, લાંબી સૂંઢવાળું હાથી જેવું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હા, તો આ છે હાથી. એનો દાંત કેવા સરસ લાંબા છે, એની સૂંઢ પણ લાંબી છે, એના કાન બહુ મોટા છે, અને એ મહાકાય પ્રાણી છે. તો આપણે અહીંયા આગળ હાથી શબ્દ શોધીશું અને એની આગળ એનું નંબર લખીશું. નંબર ચાર, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? હા, હરણનું. શેનું છે? હરણનું. સરસ. તો હરણ ખૂબ જ ઝડપથી દોડે છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આપણે હરણ શબ્દ શોધીશું અને એનો નંબર લખીશું. સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આ ટપકાવાળું, સફેદ અને કાળા ટપકાવાળું પ્રાણી કયું છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? આ છે ચિત્તો. કયો પ્રાણી છે? ચિત્તો, જેના શરીર ઉપર સફેદ, શરીર સફેદ અને કાળા ટપકા હોય છે. તો આપણે નંબર પાંચ, ચિત્તાની આગળ નંબર પાંચ લખીશું. નંબર છ, હા, આ કયો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? કાળું કાળું અને લાંબા વાળવાળું રીંછ. આ કયો પ્રાણી છે? રીંછ. તો આપણે રીંછ શબ્દ શોધીશું અને એની આગળ એનો નંબર લખીશું. નંબર સાત, કયો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો? ખબર છે તમને? હા, સફેદ અને કાળા પટ્ટાવાળું ઝીબ્રા. કયો પ્રાણી છે? ઝીબ્રા. તો ઝીબ્રાના નામ આગળ એનો નંબર લખીશું. નંબર આઠ, કયો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો? ગેંડો. કયો છે? ગેંડો.
તો ગેંડો શબ્દ શોધીશું અને એની આગળ એનો નંબર લખીશું. નંબર 9. આ કયું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? જિરાફ. જિરાફની ડોક ખૂબ જ લાંબી હોય છે, તો આપણે નંબર 9 જિરાફની આગળના ખાનામાં નંબર 9 લખીશું. નંબર 10. કયો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? હા, બધાને ખબર હશે કારણ કે આ પ્રાણી તો આપણી ઘરની આજુબાજુ પણ જોઈએ છીએ. કયો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો? વાંદરો. ખબરું છે ને વિદ્યાર્થી મિત્રો? હા, આ તો આપણને બધાને તરત જ ખબર પડી જશે કારણ કે આપણે તો આને જોઈએ છીએ રોજબરોજ. તો આપણે વાંદરાની સામે નંબર 10 લખીશું. નંબર 11. આ કયું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? આને કહેવાય વરૂ. શું કહેવાય આને? વરૂ. તો વરૂના ખાનાની આગળ આપણે નંબર 11 લખીશું. નંબર 12. આ પ્રાણી કયું છે? આપણને કૂતરા જેવું લાગશે પરંતુ એની પૂંછડી થોડી લાંબી છે, તો આ પ્રાણી છે શિયાળ. આ કયું પ્રાણી છે શિયાળ? તો શિયાળની આગળના ખાનામાં આપણે નંબર 12 લખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. ચલો, વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. હાથી જમીન પરનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. જિરાફ સૌથી ઊંચી અને લાંબી ડોકવાળું પ્રાણી છે. સિંહને જંગલનો રાજા કહેવાય છે. ઝીબ્રાના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. વરૂ અને શિયાળ કૂતરા જેવા દેખાય છે. તો આ વાક્યો આપણને શા માટે આપ્યા છે? કે આપણને સમજણ પડે અને આપણે જ્યારે સ્વાધ્યાય લખીએ ત્યારે આપણને તે સ્વાધ્યાયમાં ખાલી જગ્યા તરીકે અથવા તો એક શબ્દમાં જવાબ તરીકે પૂછાય તો આપણને આવડે. ચલો, પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો ફરી એકવાર આપણે મહાવરો કરી લઈએ. તો વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. આગળના પીરિયડમાં કહ્યું હતું ને કે આપણું રાષ્ટ્રીય પંખી કયું છે વિદ્યાર્થી મિત્રો? સરસ, મોર. કયું છે? મોર. એવી જ રીતે આપણું આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. કયું છે? વાઘ. અને હાથી જમીન પરનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. જિરાફ સૌથી ઊંચી અને સૌથી લાંબી ડોકવાળું પ્રાણી છે. સિંહ જંગલનો રાજા કહેવાય. ઝીબ્રાના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. વરૂ અને શિયાળ કોના જેવા દેખાય છે? કૂતરા જેવા. કોના જેવા દેખાય છે? કૂતરા જેવા. તો સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આપણે સ્વાધ્યાય શીખીશું. ચલો, નંબર 1. ફુગ્ગાઓમાં આપેલા શબ્દો વાંચી અને યોગ્ય ચિત્ર સાથે જોડો. હવે અહીંયા પ્રાણીઓના ચિત્રો આપેલા છે અને આ ફુગ્ગાઓમાં એમના જે ખાસિયતો છે એના વિશે લખેલું છે. તો આપણે કયા પ્રાણીને કઈ કયા ફુગ્ગાની ખાસિયત લાગુ પડે છે એ શોધવાનું છે અને એની સાથે આપણે ચિત્રની સાથે ફુગ્ગાને જોડવાનો છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો, એક શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સિંહનું. તો આપણે જોયું ને આગળ કે સિંહ જંગલનો રાજા કહેવાય. તો જુઓ તો કયા ફુગ્ગામાં લખ્યું છે કે સિંહ જંગલનો રાજા છે? આ રહ્યો, સિંહ જંગલનો રાજા છે. તો આપણે સિંહને કયા ફુગ્ગા સાથે જોડીશું? કેસરી કલરના ફુગ્ગામાં જે લખ્યું છે શબ્દો એના વિશે, તો એને એની સાથે જોડીશું. પછી ચલો, આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને? રીંછનું. શેનું છે? રીંછનું. એના શરીર પર કાળા અને લાંબા ખાટા વાળ હોય છે. તો આપણે ફુગ્ગામાં જોઈશું કે એના વિશે શું છે. તો શરીર પર લાંબા અને ખાટા ગાઢ વાળ હોય છે. તો આપણે એને અહીંયા જોડીશું. હા, હવે આ ચિત્ર છે ગેંડાનું. તો ગેંડાને જુઓ, અહીંયા સિંગડું દેખાય છે. હા, તો નાકે એક સિંગડું હોય છે. તો ગેંડાને આ શબ્દો સાથે જોડીશું. આ
શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? વાંદરાનું. તો અટક ચાળુ પ્રાણી છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર છાપરા ઉપર કૂદે ને ઘણીવાર શું કહેવાય ઝાડ ઉપર કૂદે ને અહીંથી ત્યાં કૂદ્યા કરે, અને ક્યારેક આપણા ઘરના ધાબે આવી ગયું હોય તો ઘરમાં ઘૂસી અને ઘરમાંથી રોટલી અને બટેકા પણ લઈ જાય. ઘણાના ઘરમાં બન્યું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો વાંદરો કેવું પ્રાણી છે? અટકચાળું. જ્યારે કોઈ વિદ્યાર્થી બહુ તોફાન કરે કે ઘરમાં તમે તોફાન કરો તો મમ્મી શું કહે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? કે આ વાંદરા જેવું છે, ખરું ને? તો અટકચાળાવાળું. કેવું છે? અટકચાળાવાળું. તો વાંદરો એ અટકચાળાવાળું પ્રાણી છે. ચલો ચિત્ર જોઈને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બહુ લાંબી ડોક અને ઊંચી ડોક છે. તો કોણ ધરાવે છે? જીરાફ. તો જીરાફ સૌથી ઊંચું પ્રાણી છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હા આગળ સામે આ શેનું ચિત્ર છે? વાઘનું. શેનું ચિત્ર છે? વાઘનું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, વાઘના શરીર ઉપર કાળા અને પીળા પટ્ટા છે. તો આપણે અહીંયા આગળ એને કયો શબ્દ રાખવો પડે છે? તો કાળા અને પીળા પટ્ટા છે. સરસ. ચલો આ ચિત્ર શેનું છે, ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? હા હાથીનું. તો હાથીની સૂંઢ કેવી હોય છે? લાંબી. તો અહીંયા શું લખ્યું છે? લાંબી સૂંઢ. લાંબી સૂંઢ કોને લાંબી સૂંઢ હોય છે? હાથીને. તો આપણે આ ફુગ્ગાને હાથી સાથે જોડીશું. હા હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આના શરીર ઉપર તમને કેવા પટ્ટા દેખાય છે? કાળા અને સફેદ. વાઘના શરીર ઉપર કાળા અને પીળા પટ્ટા હોય છે, જ્યારે ઝીબ્રાના શરીર ઉપર કાળા અને સફેદ પટ્ટા હોય છે. તો આપણે અહીંયા આગળ એને લાગુ પડે છે આ ફુગ્ગાના શબ્દો. તો આપણે એને અહીંયા જોડીશું. પછી આવે છે ચિત્તો. તો ચિત્તો સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે, તો આપણે એને એના નામ સાથે જોડીશું. તો સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? ચિત્તો. તો આપણે ચિત્તાને આ ફુગ્ગા સાથે જોડીશું. પછી શિયાળ. શિયાળ કેવું પ્રાણી છે? ચતુર. તમે પેલી પૂરીવાળી વાર્તા સાંભળી હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? કાગડો પૂરી લઈને આવે છે અને શિયાળ બેન નીચે ઊભા ઊભા એના વખાણ કરે છે, અને કાગડાને કહે છે તમે બહુ સુંદર ગાઓ છો. એવી રીતે ગવડાવે છે, કેવું ગાવ છો મારે સાંભળવું છે. પછી જ્યારે કાગડો કા કા કરે છે ત્યારે એના મોઢામાંથી પૂરી પડે છે અને શિયાળ બેન લઈને ખાઈને જતું રહે છે. તો આ કેવું પ્રાણી છે? ચતુર. લુચ્છું. કેવું છે? લુચ્છું પ્રાણી છે. હા તો આપણે શિયાળને એની સાથે જોડીશું. સરસ. ચલો પ્રશ્ન બે. તો વિદ્યાર્થી મિત્રો, તમને છે ને પ્રશ્ન એકમાં ચિત્ર દોરતા નહીં આવડે, તો આપણે એમ એના પ્રાણીઓના નામ લખીશું અને આવી રીતે ફુગ્ગા જેવું અથવા તો ગોળ દોરી અને વચ્ચે આ રીતે લખીશું અને પછી એને એના નામ સાથે જોડીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો પ્રશ્ન બે. નીચે આપેલું દરેક વિધાન જે જંગલી પ્રાણીને લાગુ પડતું હોય તે પ્રાણીનું નામ લખો. નંબર એક, તેને કેશવાળી છે. સિંહ. કોને છે? સિંહને. દેખાય છે ને? હા. તેની ડોક લાંબી છે. કોની ડોક લાંબી છે? જીરાફની. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તેને સફેદ દંતશૂળ છે. કોને દંતશૂળ છે? હાથીને. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. કોણ છે? આપણે આગળ જોયા ને વાઘ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો પ્રશ્ન એક અને બે લખવાના છે, પરંતુ તે પહેલાં આપણે આ રીતે પ્રાણીઓના નામ 8-11 હેડિંગ આપીશું નવા પાના ઉપર જંગલી પ્રાણીઓ, અને પછી આ રીતે નામ લખીશું, પછી આ રીતે નંબર આપીશું. ચિત્ર દોરતા તમને ફાવશે નહીં, માટે તમારે ચિત્ર દોરવાના નથી. આગળ પછી સ્વાધ્યાય લખીશું અને સ્વાધ્યાયમાં આ રીતે પ્રાણીઓના નામ લખીશું, પ્રાણીઓના ચિત્ર દોરવાના નથી, અને આ રીતે ગોળ અથવા તો બલૂન દોરી અને એને આના નામ સાથે એને કયો શબ્દ લાગુ પડે છે તે જોઈ અને આપણે નામ સાથે જોડીશું. અને પછી નંબર બે,
લખી અને એની સામે એને પ્રાણીઓના નામ લખીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો. તેને કેસવાળી હોય છે, ફરીથી એકવાર, તો કોને હોય છે વિદ્યાર્થી મિત્રો? સિંહને. કોને હોય છે? સિંહને. તેની ડોક લાંબી છે, તો કોની ડોક લાંબી છે? તો જિરાફની. ચલો, તેને દંતશૂળ છે, કોને દંતશૂળ છે? હાથીને. ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, કોણ છે? વાઘ. સરસ, ચલો. તો આપણે આ રીતે શબ્દો લખીશું, પ્રાણીઓના નામ લખીશું અને સ્વાધ્યાય પૂરું કરીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, લેસન કરવાનો આગ્રહ રાખજો, આપણે નોટ ચેક કરીશું. હા, સરસ, ચલો આવજો.